જુનાગઢ આજે મનાવી રહ્યું છે તેનો તોતેરમો આઝાદી દિન વર્ષ ઓગણીસો સુડતાલીસની નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસો અને આરઝી હકુમતના સ્વતંત્ર સેનાનીઓની લડાઈને અંતે જુનાગઢને આઝાદી મળી હતી ઓગણીસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટના દિવસે નવાબે જુનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કરવામાં આવતા જુનાગઢની મુક્તિ માટે આરઝી હકુમતની સ્થાપના કરવામાં આવી હતી જેને છ્યાસી દિવસની ચળવળ બાદ અંતે નવમી નવેમ્બર ઓગણીસસો સુડતાલીસના દિવસે જૂનાગઢ સ્વતંત્ર ભારતનો અભિન્ન હિસ્સો બન્યો હતો જૂનાગઢ શહેર આજે તેનો તોતેરમો આઝાદી દિન મનાવી રહ્યું છે વર્ષ ઓગણીસો સુડતાલીસમી નવમી નવેમ્બરે સરદાર પટેલના અથાગ પ્રયાસોથી જૂનાગઢને આઝાદી મળી હતી પંદરમી ઓગસ્ટના દિવસે સમગ્ર દેશ આઝાદ થયો હતો પરંતુ જે તે સમયે જૂનાગઢના નવાબે ભારત સાથે રહેવાની વાતને લઈને ઇનકાર કરીને જુનાગઢનું પાકિસ્તાનનો હિસ્સો છે અને રહેશે તેવી જીત પકડતા સરદાર પટેલ દ્વારા જુનાગઢની આઝાદી માટેની લડાઈ શરૂ કરી હતી અને આરજી હકુમત નામની સંસ્થા જૂનાગઢના સ્થાપવામાં આવી હતી જેમાં સામરદાસ ગાંધી રતુભાઈ અદાણી અમૃતલાલ શેઠ સહિતના કેટલાક આગેવાનોની હાજરીમાં જુનાગઢની બાહુદીન કોલેજ ખાતે એક જાહેર સભા કરીને જુનાગઢની આઝાદી માટેની લડાઈની શરૂઆત કરી હતી રવિવારની રીજા હોય ત્યારે આરજી હકુમતના સભ્યો સાથે મળી અને ગામડાઓમાં પ્રચાર કરવા જતા આરજી હકુમતે કુતિયાના માણાવદર બાટવા માંગરોળ ગલિયાવાડા બાબરીયાવાડા વગેરે કબજે કર્યા જુનાગઢ તારીખ નવ અગિયાર ઓગણીસો સુડતાલીસના રોજ શામરદાસ ગાંધી અને આજી હકુમતના સભ્યો તેમજ મિલિટરીના સભ્યો સાથે પ્રવેશ કરી કબજો મેળવો શામરદાસ ગાંધીએ કબજો મેળવ્યા પછી ઉપરકટ ઉપર પહેલો ધ્વજ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને આ રાષ્ટ્રધ્વજ ફરકાવી શામરદાસ ગાંધીએ જાહેર કર્યું કે હવે જુનાગઢ પાકિસ્તાનમાં નથી ભારતમાં ભેળવવામાં આવે છે અને ત્યારે જહીનનો નારો હતો જૈન પીઝા જુનાગઢ નવા નવાબનો કબજો હતો ત્યારે જે ચુંગારમાં હતા અને જે ત્રાસ થયો હતો એનાથી મુક્તિ મળતા લોકો ખૂબ જ ખુશ હતા એમાં વલ્લભભાઈએ પોતાના ભાષણમાં કીધું કે જૂનાગઢ હવે ભારતમાં ભળી જાય છે ભેળવી લેવામાં આવ્યું છે તો જેને ભળવું હોય એ હાથ ઊંચા કરે તો વીસ હજારની મેદનીમાં બધાએ હાથ ઊંચા કર્યા થોડોક લોકોએ લગભગ વીસક લોકોએ હાથ ઊંચા ન કર્યા પછી વલ્લભભાઈએ કીધું કે જેને પાકિસ્તાન જવું હોય એને ટિકિટ ભાડું હું આપીશ અને રવાના થાય જૂનાગઢને નવાબની ચુંગાલમાંથી મુક્તિ અપાવવા માટે શામરદાસ ગાંધીને આરજી હકુમતના આંદોલનની કમાન સોંપવામાં આવી હતી જેમાં રતુભાઈ અદાણી અમૃતલાલ શેઠ સહિત નામી અનામી સ્વતંત્ર સેનાનીઓ જોડાયા હતા જેને કારણે જૂનાગઢના નવાબ પર દબાણ વધતા અંતે ઓગણીસો સુડતાલીસની નવમી નવેમ્બરના દિવસે નવાબે જૂનાગઢ છોડીને પાકિસ્તાનમાં આશ્રય મેળવ્યો હતો ત્યારથી જૂનાગઢ તેની આઝાદી નવમી નવેમ્બરે મનાવી રહ્યું છે જૂનાગઢની આઝાદીની લડાઈ સાથે જોડાયેલા લડવૈયાઓ આજે પણ તે દિવસોને યાદ કરીને ખુમારી સાથે મુક્તિ દિવસને આજે પણ યાદ કરી રહ્યા છે જૂનાગઢથી ઈટીવી ભારત માટે મનીષ્ટુડિયાનો વિશેષ અહેવાલ સતત ચોવીસ કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ભારત એપ